મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે ચાલુ વર્ષમાં વન મહોત્સવની ઉજવણીમાં એક હેક્ટર કે તેથી વધુ વિસ્તારમાં થતા વૃક્ષ વાવેતરમાં વડ લીમડા પીપળા તુલસીના ક્યારા વગેરેનો સમાવેશ સાથે ઓક્સિજન પાર્ક બનાવવા માટે ખાસ અગ્રતા અપાશે ઇકોસિસ્ટમને કેન્દ્રમાં રાખીને ખૂબ જ નાની જગ્યામાં વિકૃત જીવ પક્ષીઓને ફળ ફ્રૂટ ફૂલ સહિત માળાની સુવિધા પ્રાપ્ત થાય અને ઓછી જગ્યામાં ઘટાદાર જંગલનું શ્રેષ્ઠ વાતાવરણ ઊભું કરતી વન યોજનાનો વ્યાપ વિસ્તારવાના સઘન પ્રયાસો માટે કરાયો નિવાસી અધિક કલેક્ટર શ્રી એચ કે વ્યાસની ઉપસ્થિતિમાં ગ્રીન નર્મદા પ્રોજેક્ટ સંદર્ભે વન મહોત્સવની ઉજવણી પૂર્વે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીની યોજાઈ સમીક્ષા બેઠક નર્મદા જિલ્લા હેઠળ 72મા વન મહોત્સવની ઉજવણી માટે આ ત્રીજી સમીક્ષા બેઠક માન્ય કલેક્ટરશ્રી જે અધ્યક્ષશ્રી વનીકરણ સમિતિ તેમના દ્વારા જે જે સંકલનના અધિકારીઓને આપવામાં આવેલા લક્ષ્યાંકો અને એની સામેની થયેલી કાર્યવાહીની સમીક્ષાની આજે મીટિંગ હતી. આ બાબતે ખાસ કરીને ચાલુ વર્ષે કોવિડની પરિસ્થિતિ પછી જ્યાં એક હેક્ટરથી વધારે જગ્યાની અંદર વાવેતર થતા હોય ત્યાં ઓક્સિજન પાર્ક બનાવવો કે જેની અંદર વડ લીમડા પીપળ તુલસીના ક્યારાઓ આ બધાનો સમાવેશ કરવો તે માન્ય વનમંત્રીશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્યમાં બધી જગ્યાએ તે પ્રમાણે થાય એની પણ સમજ બધાને આપવામાં આવી અને જે લોકોનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે એની સાથે વધારે પ્રમાણમાં જે વૃક્ષો વવાય સમયસર વવાય એનું પાલન થાય એ માટે પણ સૂચનાઓ અપાઈ. આ બાબતે એ પણ જણાવું કે ઇકો સિસ્ટમને જો ધ્યાનમાં લઈએ તો ખૂબ નાની જગ્યાઓ હોય 10x10 મીટર હોય 10x20 મીટર હોય એના પ્રકૃતિ જીવોને પક્ષીઓને સારું વાતાવરણ મળે એટલા માટે જુદા જુદા સ્તરના વનસ્પતિઓની પસંદ કરી એને જુદા જુદા સ્તરની અને જુદા જુદા પ્રકારના એને ફળ ફ્રૂટ મળે ફૂલ મળે એમને રહેવાની માળાની વ્યવસ્થા થાય એટલા માટે ટૂંકી જગ્યાની અંદર સારું ઘનઘોર ફોરેસ્ટ જેવું લાગે એવું વાતાવરણ તૈયાર કરવા માટેની નિયાવાકી વનની યોજના છે તેના માટે પણ સમજમાં આપવામાં આવે.